Good morning students, standard 9th, વિષય વિજ્ઞાન સજીવોનો પાયાનો એકમ. બરાબર, આપણે આમાં જોયું તું જુદા જુદા કોષ, કોષ જોયો તો કોષ કેન્દ્ર, કોષ રસ પટલ, તો ત્યારબાદ તો કે એની અંદર આવેલી જુદી જુદી અંગિકા જોવાની હતી. શરૂઆત કરીએ આપણે અંતઃકોષ રસજાળથી. તો કે અંતઃકોષ રસજાળ કેવા પ્રકારની હોય, તમારે ટેક્સ્ટબુકમાં જે ફિગર આપેલી છે તે જોવાની છે. બરાબર, તેમાં અંતઃકોષ રસજાળ દર્શાવેલી જ છે. તો કે તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. બરાબર, તો કે કાં તો લાંબી નલિકામય હોય, કાં તો ગોળાકાર હોય, અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. જુદા જુદા કોષમાં અંતઃકોષ રસજાળની રચના છે એ જુદી જુદી હોય છે. બરાબર, જુદો જુદો આકાર ધરાવે છે. આપણે આગળ જોઈશું. મુખ્યત્વે અંતઃકોષ રસજાળ છે એ બે પ્રકારની હોય છે. એક તો ખરબચડી અંતઃકોષ રસજાળ, જેને કહેવાય છે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, અને એક છે લીસી અંતઃકોષ રસજાળ, જેને કહેવાય છે સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. બરાબર, ખરબચડી અંતઃકોષ રસજાળ જોઈએ તો શું કામને ખરબચડી હોય, તો કે તે કણોની રચના ધરાવે છે. બરાબર છે, જે કણો છે એને રિબોસોમ્સ કહેવાય છે, જેની સપાટી પર ચોટેલા હોય છે, એટલા માટે તે ખરબચડી રચના ધરાવે છે. બરાબર, બધાને ખબર છે કે રિબોસોમ્સ કેમાં કામ આવે, તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં. બરાબર, રિબોસોમ્સ ની મદદથી આ શું કરે છે, તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કામ કરે છે. અને આ જે ખરબચડી એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ છે, એના દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન છે એ કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. એટલે આનું કામ શું છે, તો કે ખરબચડી અંતઃકોષ રસજાળનું, તો કે કોષમાં પ્રોટીનનું ઉત્પાદન કરવાનું છે. બરાબર, અને એ પ્રોટીનને પોતાની જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ પહોંચાડવામાં આવે છે. શું કામ, તો કે એના ઉપર રિબોસોમ્સ આવેલા હોય છે, એટલે પ્રોટીનનું સંશ્લેષણ કરી શકે છે. હવે જોઈએ આપણે લીસી અંતઃકોષ રસજાળ, તો કે તેની સપાટી સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશો તો લીસી દેખાશે, જ્યારે પેલી ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી જોશો તો તે ખરબચડી દેખાશે. બરાબર, તો કે લીસી અંતઃકોષ રસજાળ છે તે ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે, જેથી કોષના અગત્યના કાર્ય માટે અમુક જગ્યાએ લિપિડની જરૂરિયાત હોય તો તે પૂરી કરે છે. બરાબર, આ બે અંતઃકોષ રસજાળથી આપણે એમ કહી શકીએ કે ઉત્સેચકો અને બીજા ઘણા જરૂરી દ્રવ્યો જે શરીરમાં જરૂરી હોય છે એ આ પૂરા પાડે છે. કેમ કે પ્રોટીનની તો જરૂરિયાત ખૂબ બધી હોય છે, જેમ કે કાલે જ આપણે વાત થઈ હતી કે ડીએનએ માં પણ પ્રોટીન આવેલું હોય છે. બરાબર, આમ જુદી જુદી જગ્યાએ પ્રોટીનનું કામ હોય છે, તેવી જ રીતે ઉત્સેચકો, બરાબર, એમાં પણ પ્રોટીન અને ચરબીનું કામ હોય છે. એ અમુક વસ્તુ હોય તો જ તે કાર્યરત થાય છે. આપણે આગળ જેમ જેમ ભણશું એમ જોશું તો એના માટે આ ખૂબ જ મહત્વનું કામ કરે છે. હવે તો કે શું, મેં પહેલા જ કીધું હતું, જુદા જુદા કોષોમાં ઈઆરની રચનામાં, એટલે કે અંતઃકોષ રસજાળની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. આપણે અહીંયા એનો આકાર જોયો જ કે કાં તો લાંબી નલિકામ હોય એમ હોય, અથવા તો ગોળાકાર હોય, અથવા તો કોથળી જેવી હોય. બરાબર, તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. ગમે એવો આકાર હોય પણ શું કરે છે, તો કે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. આમ આ ઉપરથી આપણે કહી શકીએ કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે આ બધી અંગિકાઓ ક્યાં આવેલી હોય, તો કે કોષરસમાં આ બધી અંગિકાઓ તરતી હોય છે. બરાબર, તો શું કહી શકીએ, તો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં, બરાબર છે, અંતઃકોષરસ ઝાડ છે એ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. તો કે હા, કોષ કેન્દ્ર આપણે કીધું જ કે આ લિપિડ અથવા તો આ પ્રોટીન અથવા તો ચરબી, બરાબર છે, એ આ ઉત્પન્ન કરે છે, એની જ્યાં જરૂરિયાત હોય ત્યાં એને મોકલવામાં આવે છે. તો એ શું કામ કરે છે, તો કે એ દ્રવ્યોના વહન તરીકેનું કાર્ય કરે છે. બરાબર, તથા તો કે કોષોની જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે. પછી અંતઃકોષ રસજાળ દરેક કોષમાં આવેલી જ હોય છે, જેમ કે પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ કેને કહેવાય, તમારે આગળ ભણવાનું આવશે, આગળના ચેપ્ટરમાં આવે જ છે. બરાબર, એ પ્રાણીઓના યકૃતમાં પણ આ કોષોની સ્મૂધ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એટલે કે લીસી અંતઃકોષ રસજાળ આવેલી હોય છે, જે એના યકૃતમાં ઘણા વિષારી દ્રવ્યો અથવા તો દવા હોય છે એને બિનવિષકારક બનાવે છે. એટલે કે ઝેરી દવા અથવા તો કોઈ પણ ઝેરી દ્રવ્ય હોય છે, વિષારી એટલે કે ઝેરી, એને બિનવિષકારક બનાવે છે, અને આ રીતે એ પ્રાણીનું રક્ષણ કરે છે. બરાબર, એટલે કે અહીંયા આપણે જોયું અંતઃકોષ રસજાળ છે, આખી આખી ડેફિનેશન મેં તમને સરળ શબ્દમાં કહી દીધી, આખી ડેફિનેશન યાદ રાખવાની છે. અને અહીંયા આપણે એ પણ કહી શકીએ કે અંતઃકોષ રસજાળ છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. સા વિષી છે, બે પ્રકાર છે, ખરબચડી છે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, અને લીસી છે એ ચરબીનું સંશ્લેષણ કરે છે. બરાબર, હવે તો કે આ બધું બધા બે બે વખત લખવાનું છે, અને કણાભ સૂત્ર, ગોલગી પ્રધાન, એ બધું આપણે આગળના લેક્ચરમાં જોઈશું.